હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નોલેજ કા ફંડા તો આજે આપણે મારી આ યુટ્યુબ ચેનલમાં મૃતોપજીવી વનસ્પતિ છે તેના વિશેની ખાસ માહિતી લેવાની છે હવે જે હું હાઇલાઇટ કરું છું ત્યાં ખાસ ધ્યાન આપજો હવે મેં જેટલું હાઇલાઇટ કર્યું છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હશો કે કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થો પર પાચક રસોનું સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષી લે છે આવા પ્રકારના પોષણને મૃતપજીવી પોષણ કહે છે હવે ફરીથી હું જેટલું હાઇરાઇટ કરું છું તેનું ખાસ ધ્યાન રાખજો હવે મેં સ્ક્રીન ઉપર જેટલું હાઇલાઇટ કર્યું છે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે હજી એક વખત મૃતક જેવી વનસ્પતિ છે તેની ડેફિનેશન બોલી જાઉં છું કેટલીક વનસ્પતિઓ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષક તત્વો શોષે છે અને તેને દ્રાવણમાં ફેરવે છે પછી તેઓ તેમાંથી પોષક તત્વો પાચક રસોનો સ્ત્રાવ કરી લે છે આવી રીતે પોષણ મેળવે છે અને આવી રીતે પોષણ મેળવતા વનસ્પતિને મૃતપજીવી વનસ્પતિ કહે છે ઓકે હવે નેક્સ્ટ પોઈન્ટ આવેલો છે તે જે વનસ્પતિ મૃત અને સળી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતપજીવી વનસ્પતિ કહે છે એના ઉદાહરણ પણ આવેલા છે સ્ટ મ્યુકાર બિલાડીનો ટોપ એને મશરૂમ કહેવાય છે એ તેના ઉદાહરણ છે અને તે પણ યાદ રાખજો હવેનો નેક્સ્ટ પોઈન્ટ છે યીસ્ટ એક કોશી ફૂગ છે તે આથો લાવવા ખોરાકના ખોરાકમાં વપરાય છે મશરૂમ પણ ખોરાક માટે જ વપરાય છે મ્યુકર ફૂગ છે તે ખૂબ જ નુકસાનકારક છે વાસી બ્રેડ કે રોટલી પર તે જોવા મળે છે તે મ્યુકર કહેવાય છે જે સફેદ અથવા તો અન્ય પીળા રંગના પણ તાતળા સ્વરૂપે હોય છે અને તે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે ફૂગના બીજાણુ હવામાં હોય છે જ્યારે ભીની અને હૂંફાળી સપાટી બને છે ત્યારે તેના તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે ફૂગ અથાળા બ્રેડ કપડાં પગરખાં એટલે કે બૂટને હોય છે ત્યાં અને અન્ય બીજી ઘણી વસ્તુઓ પણ જોવા મળે છે અને તે વસ્તુને ખરાબ કરે છે ઓકે તો જેટલું હાઈલાઈટ કરેલું છે તે તમારે યાદ રાખવાનું છે મેં હાઈલાઈટમાં અત્યારે મૃતપજીવી પોષણ કરેલું છે પણ હજી એક મૃતકજીવી વનસ્પતિની જે ડેફિનેશન છે તેને પણ હાઈલાઈટ કરું છું હવે હાઈલાઇટ કરી દીધું છે હવે તમે નીચે અહીં પિક્ચર જોઈ રહ્યા હશો થોડુંક દેખાશે કારણ કે ઝેરોક્ષ છે જો અહીં છે આ બ્રેડ પરની ફૂગ આ બ્રેડ પરની ફૂગ છે જે મ્યુકર છે એ નામની ફૂગ છે તે બ્રેડ ઉપર તમને જોવા મળે છે અને બાજુમાં છે બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ ઓકે ગાઈઝ તો ફરીથી કહી દઉં કે જો તમને મારી આ ચેનલના વિડીયોઝ પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા બાય બાય ગાયઝ